नमस्कार जूनागढ़ थी समाचार छे। वंथली मां सगीरा पर दुष्कर्म, 12 वर्षनी सगीरा पर दुष्कर्म थयो छे। भोग बननार सगीरा गईकाल थी ज गुम हती। पोलीसे परप्रांतीय युवक नी धरपकड़ करी छे। आखा मामले तो सगीरा पर दुष्कर्म नो आ मामलो छे। 12 वर्षनी सगीरा पर दुष्कर्म थयो छे। तो गईकाल थी ज गुम हती सगीरा, परप्रांतीय युवक नी धरपकड़ करवामां आवी छे। जूनागढ़ आ मामलो छे के ज्यां सगीरा पर दुष्कर्म नो मामलो सामे आव्यो छे। पोलीस स्टेशन सुधी आ मामलो पहोंच्यो छे अने जे आरोपी छे तेनी धरपकड़ करवामां आवी छे। भोग बननार सगीरा गईकालथी गुम हती। वंथलीमां सगीरा पर दुष्कर्म थयो छे। तो सिंगतेलना भावमां घटाड़ो थयो छे। सिंगतेलना भावमां 30 घटाड़ो थयो छे। मगफळीनी आवक वधता भाव घट्या छे। सिंगतेलनो डब्बानो भाव 2180 થી હવે 2210 રૂપિયા પર પહોંચ્યો છે। તો આ વખતે મગફળીની મબલક આવક થઈ છે, જેના કારણે સિંગતેલના ભાવ ઘટ્યા છે। સિંગતેલના ડબ્બાનો ભાવ 2180 રૂપિયા હતો અને 2180 થી 2210 સુધી આ ભાવ છે અત્યારે ચાલી રહ્યા છે। तो धोराजी मार्केट यार्ड मगफळीथी उभरायुं छे। खुल्ला बजारमां खेडूतोने मळी रह्या छे सारा भाव। ग्रेड वाइज मगफळीना सारा भाव मळता खेडूतो पण खुश छे। तो खुल्ला बजारमां मळी रह्या छे सारा भाव, जेना कारणे तेओ खुश छे। तेमनी जे मेहनत छे ते रंग लावी रही छे अने मगफळीना तेमने भाव पण मळी रह्या छे, जेना कारणे खेडूतोमां हाल खुशी जोवा मळी रही छे। तो ग्रेड वाइज तेमना भाव मळी रह्या छे। मगफळीना सारा भावना कारणे खेडूतोमां पण अत्यारे खुशी जोवा मळी रही छे। तो तहेવારોમાં કરાશે કોરોના ટેસ્ટ। વિવિધ દુકાનદારો છૂટક વિક્રેતાના ટેસ્ટ કરવામાં આવશે। શોપિંગ કોમ્પ્લેક્સ મોલમાં ટેસ્ટ કરાશે। તો સુપર સ્પ્રેડર બનતા અટકાવવા માટે આ ટેસ્ટ જરૂરી છે। દુકાનદાર અને કર્મચારીઓના ટેસ્ટ પણ કરવામાં આવશે। ખાસ કરીને અત્યારે જ્યારે દિવાળીનો સમય છે, તહેવારોનો સમય છે, ત્યારે લોકો બજારોમાં ભીડ જમાવતા હોય છે અને માટે જ તહેવારોના કારણે ટેસ્ટ વધારાશે। દુકાનદારો છૂટક વિક્રેતાના ટેસ્ટ કરવામાં આવશે। શોપિંગ કોમ્પ્લેક્સ મોલમાં પણ ટેસ્ટ કરવામાં આવશે। તો સામાન્ય માસ્ક નહીં પરંતુ આપને જોવા મળશે કોરોના કિલર માસ્ક। જી હા, કોરોનાનો ખાતમો બોલાવવા ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના સ્ટાર્ટઅપે તૈયાર કર્યું છે આ ખાસ માસ્ક, જેની વિશેષતા એ છે કે કોરોના વાયરસને શરીરમાં પ્રવેશતા રોકે છે। તો જીટીયુના બે સ્ટાર્ટઅપે તૈયાર કર્યું છે। માસ્ક માટે ઉપયોગમાં લેવાયેલ આ ફેબ્રિકને યુએસએની સંસ્થાએ સર્ટિફાઇડ કર્યું છે। કોટન પોલિએસ્ટર વિથ સિલ્વર નેનો ટેકનોલોજી માસ્ક 99.99% વાયરસ કિલ કરતો હોવાનો દાવો જીટીયુના સ્ટાર્ટઅપ દ્વારા કરાયો છે। શરૂઆત થ્રેડથી લઈને જે પ્રોસેસ કરતા હોય એની અંદર જ પોતાનું રિસર્ચ કર્યું કે સિલ્વર નેનો ટેકનોલોજી બેઝ આખું લેયર કર્યું અને સ્ટાર્ટિંગ ફ્રોમ થ્રેડ, એટલા માટે જ એમને કોઈ પણ વાયરસ આ રીતના આવે છે કોવિડ વાયરસીસ તો એ 99.99% કિલ થઈ જાય છે અને એની સાથે એમને બ્રેધેબિલિટી ટેસ્ટ કરી। તમે જો આજકાલના જે માસ્ક આવે ને સૌથી વધારે પ્રોબ્લેમ કાનના અને જે શ્વાસ ચાલુમાં બોલી ના શકીએ એના માટેના છે, તો એ આ વસ્તુઓની અંદર બહુ વખત વ્યવસ્થિત રીતે ધ્યાન આપવામાં આવ્યું છે અને જેના કારણે એમને યુએસની એફડીએ અપ્રુવલ પણ મળી છે કે યસ ઇટ એક્ઝેક્ટલી કિલ ધ કોરોના વાયરસીસ। તો અમદાવાદ કેવડિયા સી પ્લેન 3 દિવસની ઉડાન બાદ 2 દિવસ મેન્ટેનન્સ માટે બંધ રહેશે। અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડિયા વચ્ચે 1 નવેમ્બરથી સી પ્લેનનું કમર્શિયલ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું, જે બાદ મંગળવારે એટલે કે 3 નવેમ્બરના રોજ પહેલીવાર શેડ્યુલ પ્રમાણે 2 જતા અને 2 આવતા એમ 4 ફ્લાઇટ ઓપરેટ કરાઈ હતી। તો સી પ્લેનને પાણીમાં સતત 5 દિવસ થઈ જતા બુધવારથી 2 દિવસ માટે મેન્ટેનન્સમાં રાખવાનું હોવાથી બુધવાર અને ગુરુવારે ફ્લાઇટ ઓપરેટ થશે નહીં। દર 5 દિવસ બાદ 2 દિવસ માટે સી પ્લેનનું સંચાલન બંધ રહેશે, એટલે જ્યાં સુધી અન્ય સી પ્લેન નહીં આવે ત્યાં સુધી સી પ્લેન 7 નહીં પરંતુ 5 દિવસ જ ઉડાણ ભરશે અને તેવી સંભાવના છે કે 4 અને 5 નવેમ્બરના રોજ સી પ્લેન બંધ રહેશે।
6 નવેમ્બર થી ફ્લાઇટ રાબેતા મુજબ શરૂ થઈ જશે. સીપ્લેન શરૂ થયાના ત્રીજા દિવસે એટલે કે મંગળવારે પ્રથમ અમદાવાદ અને કેવડિયાથી 2-2 M4 ફ્લાઇટ ઓપરેટ થઈ હતી અને જેમાં અમદાવાદથી રવાના થયેલી તમામ 15 મુસાફરોથી પેક હતી, પરંતુ બંને ફ્લાઇટ કેવડિયાથી આવી ત્યારે તેમાં 60% મુસાફરો હતા. ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમમાં એક પછી એક ભ્રષ્ટાચાર અને અધિકારીઓની અપ્રમાણસર મિલકતો બહાર આવી રહી છે, ત્યારે વધુ એક ક્લાસ વર્ગ 3ના અધિકારીની કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકતને લઈ અને ગુનો દાખલ કરાયો છે. આણંદમાં ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના વર્ગ 3ના ફિલ્મ આસિસ્ટન્ટ ધીરુભાઈ શર્માની 8 કરોડ 4 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી છે, જેમાં 3 વર્ષમાં 1 કરોડ 18 લાખ રોકડ રકમ તેમજ જુદા જુદા બેંક એકાઉન્ટમાં જમા તેમજ રોકડ રકમની સ્થાવર મિલકત ખરીદી અને ખર્ચ 1.10 કરોડ ખર્ચ મળી આવ્યો છે. તો ખેડામાં કરોડો રૂપિયાની કિંમતનો જળાશય, રિસોર્ટ અને લક્ઝુરિયસ કાર મળી આવી છે. જોકે આરોપી ધીરુ શર્માએ ખેડા નડિયાદમાં અલગ અલગ મિલકતો પોતાના કૌટુંબિકના નામે લીધી હોવાનું સામે આવ્યું, જેમાં હજુ પણ કેટલીક મિલકત છે. તેઓની જે કાયદેસરની જે આવક છે એના પ્રમાણમાં 8 કરોડ 4 લાખ 53 હજાર 892 રૂપિયાની અપ્રમાણસરની મિલકતો તેઓએ વસાવેલી હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે અને એમની કાયદેસરની આવકની સરખામણીમાં 354.56% જેટલી વધુ આવક તેઓ અપ્રમાણસર મિલકત વસાવેલી છે. છેલ્લા 3 વર્ષમાં કુલ 60 કેસો દાખલ કરવામાં આવેલા છે અને કુલ 299 આરોપી છે. એમાં વર્ગ 1ના 5, વર્ગ 2ના 69, વર્ગ 3ના 99 અને ખાનગી વ્યક્તિઓ 126 છે. આ રીતે તેમના વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે. અમદાવાદના